صلى الله عليك يا مولاي يا أبا عبد الله الحسين، صلى الله عليك يا ابن رسول الله يا غريب يا مظلوم يا شهيد الذي قتل عطشانا وجسمه بلا غسلين ولا كفن. يا ليتني كنت معكم فنفوز فوزا عظيما. أما بعد، فيقول الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق، بسم الله الرحمن الرحيم: هو الذي أنزل السكينة في قلوب المؤمنين ليزدادوا إيمانا مع إيمانهم، ولله جنود السماوات والأرض وكان الله عليما حكيما. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. رابطة مجب سات ممارين أبري دعاء فرج بري. بسم الله الرحمن الرحيم. اللهم مقدسان حفاظت ماتے مراجع کرام علماء کرام ٹھیک ٹھکانے جیاں پنچیاں نے حیدر قرار وے رکھ مال عزت عبرونی سلامتی ماتے جتلا مرہومین چھے تیو ندرت جانے بلند کروا ماتے جتلا بیمار چھے تیو جلدی شفا یاب تھائی تے ماتے اپرا دیشنی سلامتی ماتے જેટલા પણ તકલીફમાં છે જે પણ તકલીફ હોય તે તકલીફથી મુક્ત થવા માટે જેટલા પણ અહીં હાજર છે હરેકની જાયઝ મુરાદો મોમેનીન અને મોમેનાત હરેકની જાયઝ મુરાદો પૂરી થાય તે માટે બાવાઝે બુલંદ સલાવાત ઘણી ફેરે એમ થતું હોય કે આ દુઆ માટે આટલો ટાઈમ રાખવાને બદલીમાં વધારે જો નસીહત તમે કરો તો શું વાંધો છે. ઘણી ફેરી ઘણાને એમ થાય, અમને એમ થતું તો આગળ કે બધું મૂકીને તમે ડિરેક્ટ નસીહતની વાત કરો, પણ નહીં, હરેક વસ્તુ એની જગ્યામાં ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ કરીને દુઆ અમારો વિષય નથી, દુઆ પણ ફક્ત એક જ કુરાનની આયત છે, હું તરજુમો નથી કરતો, એનો ભાવાર્થ બયાન કરું છું. કુરાનની આયત છે, ખુદાવંદે કરીમ ઇરશાદ ફરમાવે છે, મને તમારી એટલે ખુદાને તમારી કંઈ પરવા નથી સિવાય તમારી દુઆ. તમારી દુઆ તમને બચાવે છે. જો તમારી દુઆ ના હોય તો તમે બહુ તકલીફમાં, એટલે મારી બોલીમાં કહું છું, તકલીફમાં ને તમે પરેશાન થઈ જાઓ એમ છો. અને હદીસની અંદરમાં છે કે દુઆ સિલાહુલ મોમિન, દુઆ જે છે એ મોમિનોને હથિયાર છે. તો જ્યાં નસીહત વાયસ બધું એની જગ્યામાં છે, અહીંયા દુઆ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જ્યાં દુઆ પડાતી હોય, જેમ કે ઇન્શાલ્લાહ કાલે દુઆ કોમેલ હશે, ગઈકાલે દુઆ તવસુલ હતી, દુઆ
આપણે ઘણી ફેર એમ થાય કે નમાઝ પડાઈ ગઈ, ઘણી ફેરે તો તસ્બીએ ના કાઢતા હોય, પણ ના, નમાઝની જગ્યામાં ઇમ્પોર્ટન્ટ છે, જમાતમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે સાથે જો તસ્બી કાઢી શકતા હોય, દુઆ પડી શકતા હોય, આ એની જગ્યામાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ કિંમતી છે. એની કિંમત કે વલર જો આપણે ખબર હોય તો વખતે આપણે બીજી ચીજ માટે ઉતાવળ ન કરે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને ઘણી ફેરે કોઈ કહે હલો મને બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે, તો હલો કોઈ કોઈ રિવિઝન કરતું હોય, મને રિવિઝન કરવાનું છે, હું બધું મૂકીને જાઉં છું, એ સમજાવું, કઈ વાંધો નથી. હું કોકને ત્યાં નોકર છું, મને ટેમે પૂગવાનું હોય, હલો કઈ વાંધો નથી. પણ જલ્દી જલ્દી મસ્જિદેથી કે દુઆ મૂકીને પછી આપણે આપણા રેઝો સોશિયોમાં હોય ને વોટ્સઅપમાં હોય, અને તમને ખબર છે ને જ્યારે એચ્યુત કરવામાં આવ્યું કે એક માણસ દિવસમાં કેટલી કલાક પસાર કરે છે, એમ એને કે કંઈક આમાં કંઈક કંઈ ફઝૂલ હોય, વધારાની બધી વાતો હોય, અને એમાં કંઈ ઘણી ફેરે નુકસાની હોય, એની અંદરમાં ઇન્સાન બે ત્રણ ચાર પાંચ કલાક. એક છોકરાને મદ્રેસામાં મેં પૂછ્યું, એટલે બધાને પૂછ્યું, એક મને એમ કે એમ કહે છે કે દોઢ કલાક કે બે કલાક હું એ જે કલાક બોલ્યો ને મને હિંમત જ નથી થતી તમને કહેવાની. ભાઈ તો તું ઇસ્કોલે ન જતો? ના, કે હું ઇસ્કોલે જાઉં છું. તો આટલી કલાક કેમ થઈ તાર રેઝો સોશિયોમાં? તો કે જરાક બે કુરની વચમાં અમને ટાઈમ મળે, બલકે અમે ક્લાસની અંદરમાં હોય ને તો મારું બધું ચાલવું હોય. આ બરબાદી છે, આ બરબાદી છે. એટલે બધા ઠેકાણેથી જે કોન્સન્ટ્રેશન છે, કામનું કોન્સન્ટ્રેશન, ભણતરનું કોન્સન્ટ્રેશન, ઇલમનું કોન્સન્ટ્રેશન, એ બધું બરબાદ થઈ જાય છે. શા માટે? આ બધું વધારાનું કામ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અને કે દુઃખીમાં તેર છે આના બારામાં, રેઝો સોશિયો બારામાં, કે જેમ દ્રોગ હોય છે અધિક્ષ્યો, એમ આનો પણ એક અધિક્ષ્યો છે, આનું પણ અધિક્ષ્યો છે. અને અધિક્ષ્યો વધારે ક્યાં કામ કરે છે? ઘણી ફેરે જેમ કે કઈ પણ હું નામ નથી લેતો, એમાં જેમ કે તમે કઈ કોમાંતેર રાખ્યા, પછી તમને જાણવું હોય કે કોમાંતેરમાં માણસ બીજા લોકો શું કોમાંતેર કર્યા, લાઈક કર્યા કે ના કર્યા, એટલે માણસો લાઈક ગણવામાં બેઠા હોય, એટલે અહીંયા જોઈ વળી કોઈ કર્યું ના કર્યું, કોઈ જો કોન્ટ્રેર કર્યું કે મને ના ગમ્યું આ, તો વળી પોતે એનો જવાબ આપે ને વૈયે. એટલે આ અધિક્ષ્યો છે, આ બરબાદી તરફ છે, એટલે ખુદા થી આપણને દૂર લઈ જાય છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આપણો વિષય જે છે એ છે કે ગઈબતના જમાનામાં ઇતમિનાનની સાથે, સુકૂનની સાથે, સકીનાની સાથે, સેરેનિટીની સાથે, પેઝિબલમાં કેવી રીતના આપણે જીવી શકીએ એ બારામાં છે. અને આપણે વધારે ભાર અકાયદ ઉપર આપે છે. ગઈકાલે મોકા ઉપર વાત આવી તૌબાની, એની અંદરમાં બે ત્રણ પોઈન્ટ રહી ગયા છે. મને એમ થાય છે કે હું તે જરાક સાથે પૂરું કરતો જાઉં, અને આજે પણ જે મોકો છે જેની યાદમાં ઇન્શાલ્લાહ આપણે મસાયબ કરશું કે બયાન કરશું, અને આપણે ઇન્શાલ્લાહ આંસુ વહાવશું, એના બારામાં એ છે અમિતીએ, બરાબર છે. તો ઇન્શાલ્લાહ વખતે કોશિશ કરશું થોડીક વાત એના બારામાં એ આપણે કરી શકીએ, અને વચમાં જે આપણો વિષય છે આપણે એને ભૂલશું નહીં. તમને ખબર છે આ જે તૌબા અને ઇસ્તેગફાર જે છે એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જેની અંદરમાં અમુક એવા અમાલ છે, જેમ કે કાલે દ્વાય કોમેલ, દ્વાય કોમેલ બારામાં ખાસ રિવાયતમાં આવેલું છે કે દ્વાય કોમેલમાં ત્રણ વસ્તુ આપણને મળે છે. શું શું છે? એક તો આપણે હિફાજત મળે છે, પ્રોટેક્શન. બીજું રોજી પૂરી થાય છે. જે લોકો તમને કહે છે ને રોજી એટલે પૈસા જ નથી, અમુકને એમ છે કે ખુદા મને બહુ જાજે રોજી આપે એટલે પીઠે મિલિયાર દે. એ મિલિયારનું શું કામ કે જે મિલિયારમાં મીઠાશ ન હોય, જે મિલિયાર થકી હું મારા ફામીથી દૂર હોય, મારા દોસ્તારથી દૂર હોય, અને મારા ધર્મથી ને મારા ખુદાથી હું દૂર થઈ જઉં, એ મિલિયારનું શું કામ? રોજી એ છે કે જેની અંદરમાં પૈસા સિવાય બીજું બધું આવી જાય છે. એટલે આપણે ઉંમર જે છે આપણી જિંદગી, એ એક રોજી છે. એટલે રોજી પૈસાથી વધારે લાર્જ છે. આપણે જો ઘરની અંદરમાં મોહબ્બતથી રહીએ એ પણ એક રોજી છે. તો જ્યારે આપણે ખુદા પાસે
માંગીએ કે અમારે રોજી તું વિશાળ કર, પોરી કર, તો એની અંદરમાં બધું આવી જાય. તો દ્વાય કોમેલ પડવાથી રોજી પણ પોરી થાય છે, વિશાળ થાય છે, અને દ્વાય કોમેલ પડવાથી ગુનાહ માફ થાય છે. અને દ્વાય કોમેલ ની અંદરમાં વધારે ભાગે એ તમને આવે છે શું, તૌબા અને માફી ને બધું. તો બહુ જરૂરી છે, આપણને કહેવામાં આવ્યું છે કે તમે કોશિશ કરજો. એ જ પ્રમાણે એક નમાઝ છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, અને હું હંમેશા વધારે ભાર દેન કહું છું કે ઘણી ફેર અમે ત્રાજવીર ના કરતા હોય, કેમ કે જો તમે ત્રાજ્યુક્ષણ કરો તો તમને બોલ એક એક તમને રિસ્પેક્ટ કરવા છે. હું બાબા અર્થ બયાન કરું છું, એટલો એનો માયનો બયાન કરું છું. રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે તમે ગફલતના ટાઈમમાં શા માટે બે રકાત હળવી એટલે લેશે બે રકાત નથી પડતા. તમે સમજી ગયા છો કેની વાત થઈ છે? ગફલતના ટાઈમમાં તમે શા માટે હળવી બે રકાત એટલે લેશે બે રકાત તમ નથી પડતા? તો કોઈ પૂછે રસૂલલ્લાહ ગફલતનો ટાઈમ શું હોય? તો કે ગફલતનો ટાઈમ મગરીબ અને ઈશા વચ્ચેનો જે ટાઈમ છે ને એ છે. હા, તો એમાં શું કરવાનું છે? તમે બે રકાત નમાઝ પઢો. એનો તરીકો આપણને નમાઝે ગુફાયેલા, નમાઝે ગુફાયેલા છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે ગુનાહની માફી માટે. પણ હદીસમાં જે તમને મળશે રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ જે હદીસ બયાન કરે છે નમાઝે ગુફાયેલા બારામાં, એમાં તેરમાં વાપરે છે દારુલ કરામ. દાર એટલે સીતે, લા મેઝોન સીતે, કરામ એટલે મલગાસીમાં કરામ નહીં કે સારો પગાર મળે. સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ આપણે જેના ગુજરાતીમાં બોલે છે કરામત. કરામત એટલે એક ઓનર, એક ફઝીલત જે હોય, એટલે જ્યાં તમને ફઝીલત અને તમે ઓનોરે થાશો, એટલે કે નમાઝે ગુફેલા પરવાથી ઇન્સાન જે છે ઓનોરે થાય છે, એની ઇઝતમાં વધારો થાય છે. બે રકાત છે અને એ જે બે આયત પરવાની છે વધનોને ઝહબ મુહાદબન ફઝનન લનકદર અલયે ફનાદ ફિઝુલુમાત અલ્લા ઇલાહા ઇલા અન્ત સુબહાનક ઇન્ની કુંતુ મિનઝ ઝાલિમિન. એક ચીજ છે માશાઅલ્લાહ, આપણે ઠેક ઠેકાણે જોતા હોય કે માણસો પરે છે, પણ એક વધારે કોશિશ કરવાની છે. જે પડાય છે માશાઅલ્લાહ એ વખાણને પાત્ર છે, પણ તમને કહો છે બે આયત છે, બે આયત છે. અગર થઈ શકે તો પૂકવાપાઈ આપણે આયતને પાર કરી લઈએ, જેથી આપણને ન ફોન કાઢવો પડે કે ન. ને ઘણા હું જોઉં છું, ઘણા ફ્રેમમાં 10, 20, 30, 40 વર્ષ ત્યાં પડતા હોય છે, કાંઈ નથી. ખુદાએ ખુદાની કુદરત છે કુરાનમાં. આ નોત લઈ લેજો, સ્યોર તો આપણા નાના બચ્ચાઓ છે ને એ લોકો. ખુદાની કુદરત છે કુરાનમાં કે ખુદાએ કુરાન એવી રીતને બનાવ્યું છે કે એ તમે મેમોરી જે કરવામાં બહુ આસાન છે ને બહુ ફાસિલ છે. આપણે ત્યાં નાના નાના બચ્ચાઓ 6 કે 7 વર્ષના 20-20 સુરા એ લોકો પારકર કરતા હોય. ખૂબી છે કુરાનની, આપણી જ ખૂબી નથી કે મને એટલે મારું ઝહેન જે છે તે જ છે એમ નહીં. ખૂબી પેલે કુરાનમાં છે કે ફાસિલમાં આપણે એને પારકર કરી શકે છે. તો શું આપણે બે આયત કાંઈ નથી મોટી વાત, જુસ્ત એક આપણે હિંમત કરવાની છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આજે તૌબા છે એવી અહમ વસ્તુ છે કે રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવે છે કે અત્તાઇબુ હબીબુલ્લાહ, તૌબા કરવા વાળો ખુદાનો દોસ્ત છે, ખુદાનો હબીબ છે. અત્તાઇબુ હબીબુલ્લાહ, તૌબા કરવા અજબ જેવી વાત છે. કોઈ માણસ ગુના કરે, એ જ્યારે ગુના કરે છે ને અહેસાસ થાય છે કે ના બરાબર નથી, એ તૌબા માંગે છે. એના તૌબાથી ખુદાએ
ચાહે છે એટલે કે ખુદા એનાથી મોહબ્બત કરે છે, એ ખુદાનો પ્યારો બની જાય છે. આવું કોઈ દિવસ આપણે જોયું હોય? સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણા પાંચમા ઇમામ ઇમામ મુહમ્મદ ઇબ્ને બાકર અલૈહિ સલામ, મુહમ્મદ અલ બાકર, મુહમ્મદ ઇબ્ને સાદિક અલૈહિ સલામ ઇરશાદ ફરમાવે છે કે એ હું ભાવાર્થ બયાન કરું છું. તમે પોતે હદીસની અંદર મૂકે છે, તમે ઇમાજીન કરો કોઈ રાતના અંધારામાં છે, રાતના અંધારામાં કઈ દેખાતું જ નથી, એનો જે સામાન છે, સામાન એનો માલ, જેમ કે પોતે ઘોડામાં હોય કે જેમાં હોય એનો સામાન અને એની અંદરમાં એનું ખાવાનું બધું, એનું પ્રોવિઝિયન, એ ગુમ થઈ જાય છે, ક્યાં ગોતવા જાય? એ એટલો નાઉમેદ છે, એટલો દિલગીર છે, એટલો વ્યાધિમાં છે. તમે ઇમાજીન કરો એ મંજરને. આપણે ઇમામ કહે છે, પછી જ્યારે ઇન્સાનને આમ જ પાછો એનું દેખાઈ જાય, એનો સામાન પાછો દેખાઈ જાય, એનો પ્રોવિઝન પાછો મળી જાય, ત્યારે એના દિલમાં કેટલી ખુશી હોય તમે અહેસાસ કરી શકો છો? ડેઝર્ટમાં છે અને ખોવાઈ ગયું છે બધું, અને આશા જ નથી કે આ મળે પાછો, અને આમ જ આપોઆપ આવીને દેખાય છે, આ રહ્યું અહીંયા પાછું મને મળી ગઈ મારી વસ્તુ, અને મારો સામાન મળી ગયો, અને મારો પ્રોવિઝન મને મળી ગયો, કેટલી ખુશી થાય આપણને. હદીસની અંદરમાં છે, આપણા પાંચમા ઇમામ અલી સલામ ઇરશાદ ફરમાવે છે કે ખુદા એનાથી વધારે ખુશ થાય છે જ્યારે એનો બંદો પાછો તૌબા કરીને એના તરફ પાછો આવે છે. આવું કોઈ દિવસ આપણે જોયું છે? ખુદાને શું એમાં, હું જો તૌબા કરું કે ના કરું એને શું એમાં? પણ ના, એ એટલો આપણને ચાહે છે, ખુદા એટલો આપણને ચાહે છે કે જ્યારે હું ખોવાઈ જાઉં ત્યારે એને મજા ના આવે, એ દિલગીર થાય છે ખુદા, પણ જ્યારે હું પાછો ફરું છું ત્યારે ખુદા એટલો ખુશ થાય છે એના કરતા વધારે કે હું મારા પ્રોવિઝનને ખોઈ નહીં ખોતો ને પાછું મને મળ્યું. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આ તૌબાની વાત આપણે એને અહીંયા મુકતા આપણે આપણી પાછી અસલી વાતમાં આવે કે સેરેનિટી મેળવવા માટે જે બાસ જે છે એ અકીદો છે કે ને, આપણે વાત કરી રહ્યા હતા. અને અકીદો કેવી રીતના? એવી રીતના અકીદો કે ખુદાના પ્રેઝન્સને આપણે સંચીર કરીએ, ખુદાના પ્રેઝન્સને આપણે સંચીર કરીએ, અને આપણે ખુદાની મોહબ્બતનો અહેસાસ કરીએ કે ખુદા આપણાથી મોહબ્બત કરે છે. લાકડી લઈને ઊભો છે એ ખુદા નહીં, લાકડી લઈને ઊભો છે એ ખુદા નહીં, તે ખુદા કે જે મને ચાહે છે તે ખુદાની વાત થઈ છે. મૌલાઈ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલામ નાજુલ બલાગામાં તમને આ મળશે. ભાવાર્થ બયાન કરું છું કે કોઈને પૂછ્યું, શું તમે તમારા ખુદાને જોયા છો? અરે અહી તરફ બખ, શું જવાબ હોય? હા કે ના? બોલે કાયનાત કે છે, હું એવા ખુદાની ઈબાદત કરતો જ નથી જેને હું ના જોયો હોય, હું એવા ખુદાની ઈબાદત નથી કરતો જેને હું ના જોયો હોય. એટલે ઓલો ચમૈકો, તમે કોઈ ના ચમૈકા, ઓલો ચમૈકો કે હા તમે જોયા છો ખુદાને? એટલે એ પૂછે ની પહેલા મૌલાઈ કાયનાત અલૈહિ સલામ જવાબ દે છે ને, સમજાવે છે ને, ચોખવટ આપે છે. મારા આંખથી હું નથી જોયો ને, મારા દિલના યકીનથી હું એને જોયો છું. તમને ખબર છે મૌલાઈ કાયનાત એનું યકીન કેટલું છે? તમે જેમ કે અવતારને કોઈ કહે કે ત્યાં આગ થઈ છે, તો કોઈ ભરોસાવાળો કીધું હોય તો આપણે કહે કે ના હા બસ હશે, આપણે માને કે ના માને, ભરોસા ઉપર છે. પછી એક છે, એક સ્તાદ છે,
કે કોઈ કીધું હું માઈનો પછી બધે ભાઈ ગયા આપણે જોવાને સાચું આપણે આંખે જોયા એ સાંભળ્યું ને જોયું એમાં કઈ ફરક હોય જયારે મને કહેવામાં આવ્યું કે આ છે ને હું માઈનો અને હું જોયું એમાં ફેર હોય કે ના હોય દરજામાં આંખે જોયું હોય વધારે હોય પછી કોઈ કીધું કે આ ખોટી આગ હશે વખતે હા પોસિબલ છે ખોટી આગ હોય તમે જોયા હશો અમુક એરપોર્ટમાં આમ આમ આગ જે ઓલું હોય એટલે ઓલું ફ્લામ હોય પણ એ ખોટું ફ્લામ હોય છે કે નહીં હા અમુક એરપોર્ટમાં છે તો આ વખતે ખોટી આગ હશે તો કે કીધું કે આપણે જોઈ જોઈ એટલે હાથ રાખ્યો બૈરું એ પર એનાથી વધારેનો સ્તાદ છે કે નહીં આપણે જે છે આપણને કહેવામાં આવ્યું છે કે જન્નત અને જહન્નમ છે ઇલમ જ છે ને માની લીધા આપણે પછી એક એવો દિવસ આવશે કે આપણે એને દેખશું તો એ દરજો વધારે થયો ને એનાથી પણ હજી એક વધારે દરજો છે એ શું છે ઇન્શાલ્લા ઇન્શાલ્લા આપણે બધે જન્નતમાં દાખલ થયા વ્રેમાં સાચી વાત છે એમ છે કે નહીં એ દરજામાં ફેર હોય કે ના હોય કેટલો ફેર હોય હું જો તમને કારિકાચરે કરું જમીન આસમાનનો ફેર હોય કે ના હોય મારામાં ને મોલાય કાયનાતમાં આપણામાં ને મોલાય કાયનાતમાં ફક્ત એટલો જ ફરક છે કે મારી નજરમાં આજે જે જન્નત અને જહન્નમ છે એ જુસ્ત એક ઇમાજિનર સ્યો છે પણ એ જન્નત અને જહન્નમ મોલાય કાયનાતમાં છે એવું છે કે જાણકેના પોતેની અંદરમાં હોય એટલે પોતે કહે છે લૌકો શિફા લિયલ રેતા મસ્ત તો યકીન જો અગર પરદા હટાવવામાં આવે એટલે કે વ્રેમાં આપણે આખેરતમાં પૂગી જાય મારા યકીનમાં ફેર નહીં પડે એટલે પોતે 100% છે આજે આજે આપણે 1% છે જો હોય તો અને કાલે ઇન્શાલ્લા 100% પૂગશું પણ મોલાય કાયનાત એ હસ્તીનું નામ છે કે પોતે આજે પણ 100% અંદરમાં છે પરફે છે પરફેક્શન ની અંદર માં છે સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ આપણે ઇમેજિને કરી શકે આ આ આ જો આ વસ્તુ એટલે કે ખુદાનું વજૂદ આખેરત ની એક્ઝિસ્ટન્સ જન્નત જહન્નમ જો વ્રેમાં આપણા માટે કોંકરે હોય અને નાજુલ બલાગાની અંદરમાં પરેઝગાર લોકો મુત્તકીન લે પ્યુ તમે જોજો બહુ ખુતબો છે ઇમામનો બહુ વાંચવા જેવું છે મુત્તકીનની સિફાત એટલે લે પ્યુ એ લોકોને કાલી તે એની અંદરમાં છે ફહુમ વલ જન્નતુ કમન કદ રઆહા વહુમ ફીહા મુનઅમુન પરેઝગાર લોકો એ છે કે જાનકીના એ લોકો જન્નતમાં છે ને એ લોકો જન્નતનો જે નેમત છે એ લોકો એને હાસિલ કરી રહ્યા છે ફહુમ વન્નારુ કમન કદ રઆહા વહુમ ફીહા મુઅઝ્ઝબુન અને એ લોકો જહન્નમ બારામાં એ ઈ નિવોમાં છે જાનકીના એ લોકો જહન્નમને જોઈ છે ને એ લોકો અંદરમાં અઝાબ ભોગવી રહે છે એટલે સદ્વયત્ર કોંકરે સદ્વયત્ર કોંકરે આ જે ખુદા બારામાં જે વાત છે તમે અહેસાસ હશે કે એટલે ખુદા એવી રીતના આપણે એને સંસિર કરે કે એટલે તુજોર પ્રેઝન નાના બચ્ચાઓનો વાક્યો છે બહુ જાતે જાતના રીતથી તમે સાંભળશો કે એક પ્રોફ છે એ એના બધા એલેવને એક પોમ આપે છે અને પછી કહે છે કે તમે બધા લઈ જાઓ ઘરે તમે જ્યાં કોઈ તમને ના દેખે ને અહીંયા તમે આ ખાજો હતા એ લોકો 10-12-15 જણા જે હોય એટલે બધાને એક એક પોમ મળે છે ને બધા ઘરે જાય છે બીજા દિવસે જ્યારે પાછા મદ્રેસાનો ટાઈમ થાય છે ત્યારે બધા આવે છે પોમ વગર એક જણો છે એ પોમ લઈને આવે છે એટલે બીજા દોસ્તાર એના ઉપર હસે છે કે આ માસ્તરની વાત સમજો નથી લાગતો કે તમે ખાઈને આવજો આ તો ખાધો નથી તો હા તું ખાધો તો કે હા ક્યાં ખાધો હું તો મારો સાંભળો બંધ કરીને એકલો હતો હું ખાય ખાધો બીજું કે હું જરાક છેટે જઈને એમાં ખાલી હતું કોઈ નહોતું એમાં એમાં હું ખાધો એમ કરીને બધા એક 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 કહે છે ભાઈ તું કેમ તાર પોમ ના ખાધો તો કે હું જ્યાં ગયો ને અહીંયા મને એમ દેખાણું કહ્યું એકલો નથી
ક્યાંય તને એક જગ્યા ના મળી કે ત્યાં તું એકલો હોય? તો કે ના, ક્યાંય ના મળી. ઈ કેવી રીતના હોઈ શકે? તો કે હું જ્યાં પણ જાતો તો ભલે ને સાંભળ બંધ કરીને કેમ ના હોય, મારો ખુદા મને દેખે છે. એવો નાનો છોકરો એના ઉસ્તાદ ને કહે છે કે મને શાંતિ થતો તો કે ખુદા મને દેખે છે, હું આ પોમ ના ખાઈ શકું. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એટલે એના ઉસ્તાદે કીધું, બસ મને મારો મકસદ એ જ હતો, તમને સાંચિયલ કરાવું, તમને સાંચિયલ કરાવું કે જ્યાં પણ તમે હશો કોઈ નહીં દેખે, પણ એક જોવા વાળો છે, એ આપણો ખુદાવંદ કરીમ છે. જો ગર આ ઈસ્પ્રી હરેકમાં હોય તો કોઈ કઈ ખરાબી કરે, કોઈનું કઈ બગાડે કે કોઈ નથી દેખતું? પણ ખુદા તો દેખે છે ને, કોઈ નથી દેખતું, ખુદા દેખે છે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ બહુ મજાની હદીસ છે, ઇબુદુલ્લાહ કાં તો ઇબુદિલ્લાહ કે અન્નકા તરાહુ ફઈન લમ તકુન તરાહુ ફઈન્નહુ યરાક. તું ખુદાની એવી રીતના બંદગી કર. અને તમને કહો છે ને, ઈબાદત એમ નથી કે મસ્જિદમાં આપણે વેપાર કરે છે ને, એ પણ એક ઈબાદત છે. જો આપણે નિયતિ હોય કે ના મને હલાલ રોજી કમાવું છે, આપણે જે ભણીએ છીએ એ પણ એક ઈબાદત છે. પોતે ઇમાજીને કરે કે ના હું ખુદાને દેખું છું. ફઈન કઈ લમ તકુન તરાહો ફઈન હું યરાક. અગર જો તું ખુદાને નથી દેખતો, યાદ રાખજે, ઈ તો તને દેખે છે ને, ઈ તને દેખે છે. જ્યારે હું નમાઝ માટે ઉભો હોય અને જો હું ઇમાજીને ના કરું કે હું ખુદાને દેખું છું મારા દિલથી, જેમ ઇમામ અલી અલૈહિસ્સલામે કીધું, ઓમાં હું એટલું તો ઇમાજીને કરી શકું છું કે ખુદા મને દેખે છે. એટલે સંચિર લા પ્રેઝન્સ જીવીન. અને અલ્હમ્દુલિલ્લાહ આજે લાવું હું પાગલ, તમને કહું છું ને, આગળ છે ને સિયાંસ અને ક્રોયાન્સ અન જ્યુ જરાક ઓલું હતું. તમે ખુદાની વાત કરો એટલે આ બધે ટીકા કરે તમારી. પછી હવે મોમાં હારૂન યાહ્યા તમે ઓળખતા છો એને, પોતે અમુક પોતે બનેલો અને અમુક ડોક્યુમેન્ટરી પોતે બનાવ્યો હતો જેની અંદરમાં બિગબાંગની વાત થાય છે ને બધું. તો એના ઉપરથી જેમ કે તમે બિગબાંગની વાત જરાક આમ જ કરું પસાર થતા થતા, આપણે એક દીકરી હતી ઈ વોયાજ દેત્યુદમાં આફ્રિક દુ સુદ ગઈ બીજા ગ્રુપ સાથે. પછી લોકો એમાં મ્યુઝિયમ વિઝિટમાં ગયા, મ્યુઝિયમની વિઝિટ હતી. પછી મ્યુઝિયમ હશે બધું સાયન્સ નેચરલ લેન્ડ. પછી એમાં ક્રિયાશોની વાત આવી. તો તમને કહો છે ને, એ લોકોની થિયોરી છે, એક તો દાર્વિનની થિયોરી એક ટકા ને, પછી આ બિગબાંગ. તો કે આ બધું જેટલું છે યુનિવર્સ, આપણે બધા યુમાં આપણો શરૂઆત જે છે બિગબાંગથી થયું છે. પછી પોતે કે છો લો, એ ઓલો જે લોકોનો સમજાવવાનો હતો સુલાવ્યું કે આ પાસ જ્યો આ બધું રિલિજિયન તું સા સત્યંપા. આપણે એક દીકરી પાછું કે આ બધી ડોક્યુમેન્ટરી ને જોઈ છે પોતે મદ્રેસામાં, એ કે છે મને કેસ્ટિયો છે. તો હા બોલ. તો એ કે ઓને તુસ દકોર કે ક્રિયાશન યુનિવર બિગબાંગ થી થયું છે. આવા કોમ્બિયન દાને 14 મિલિયાર્ડ દાને, હા બિગબાંગ થી શરૂઆત થયું છે યુનિવર્સ નું. ઓને તુસ દકોર. તો કે મને જરાક એક ચીજ તું સમજાવું, બાકીની બધી વાત હજી છે એની અંદરમાં, પણ એક વાત તું મને એક ચીજ સમજાવું. એસ કે એક્સપ્લોઝન પછી બિગબાંગ છે, ગ્રાન્ડ એક્સપ્લોઝન બરાબર છે. બિગ ગ્રાન્ડ અને બાંગ એટલે કઈ ફૂટ્યું. તો કે આપણે ઇન એક્સપ્લોઝન એસ કે આ દેલોર્દ્ર હોય કે દેઝોર્દ્ર, જ્યારે એક્સપ્લોઝન થાય એક્સપ્લોઝન કોન્સિક્વન્સ ઓર્દ્ર હોય કે દેઝોર્દ્ર હોય. એટલે ઓલો કે લોજિક તો એ કે છે કે દેઝોર્દ્ર હોય. તો આ થયું કેમ? થયું કેમ કે કઈ ફૂટ્યું ને ફૂટ્યું ને પછી બધું ઓર્દ્રમાં આવી ગયું? આ નોર્મલ લાગે છે તમને? આપણે જો કારિકાચુરે કરીએ, તમારા હાથમાં ભી હોય પીઠે અને તમે એને આમ ફેંકો નીચે, ઈ તમે જો ફેંકો તો બધી ઠેક ઠેકાણે જાય ને, છે કે નહીં?
Cristam joyu che ke tame ne jare feko tyare am ling gol gol fari ne lokam turne aro thai possible j na hoy ne to degree jare ne puche cha kem ye jawab na dai shai go bas kyo a khami che teori ni aje kitab nikairi che france ma che be lekhak lokoi likhi che tame vakte sambhayro che ke vakte koi vanchyo e hoy Dieu l'épreuve et la science, ou bien Dieu la science et l'épreuve. French le coche, il le coche n'y a d'arma, parce qu'il le coche interview, tu sais, mais Joya a souvent il le coche n'y a d'arma prouvé que Adje, il le coche qui est, j'ai bon d'arma, il n'a pas d'arma ni pas de carte. Pour Adje, l'existence d'un créateur, ça fait partie de la logique. Dire qu'il n'y a pas de créateur n'est pas logique. Adje, il le coche me sourit, il le coche qui est ou અને કિતાબ બહુ વાંચવા જેવી છે અને નો તમે તમ તાપે કરજો તમને દેખાશે Dieu la science et l'épreuve તમને મળશે એક નાના નાના વિડિયો એના બારામાં સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુ અકબર મુહમ્મદ વ આલે મુહમ્મદ તો આ ખુદાની વાત છે આગળ વૈધા બધાય અને બધાય દેખાય છે કે ના લોજિક ઈ કહે છે કે કોઈ બનાવવાનું ખપે પેલે લોકો જો કોઈ એમ કહે ને તો એ લોકો ટીકા કરતા હતા અને આપણા બચાવ માટે એક ટુચકો છે કે જે વખતે બુઝુર્ગો લોકોને ખબર હોય બહુ અવારનવાર સાંભળ્યા હોય એક રાજા હતો મુસલમાન હતો એને કોઈ મગજમાં નાખ્યું કે જી બધાય કહે છે પાછું બધાય ની હોય ને કે ખુદાન દલીલ શું છે તો કે આ સૂરજ ને આ ને બધું આમ ચાલે છે એમને એમ તો ના ચાલે ને બસ થઈ ગયું તો કોઈ મગજ ફરાવે છે કે આ તો બધું ઓટોમેટિકમાં ચાલે છે કાંઈ એમાં ખુદાની જરૂર ના હોય હાઈ લાય કે વાત બરાબર લાગે છે મને હવે બધાય સુની હતો પોતે ને એના બધા આલિમોએ એને સુનત ના હતા એટલે બધા આલિમોને બોલાવે છે એક એક આલિમ આવી અને એને કોન્વેન્ટ કરવાની કોશિશ કરે છે મગજમાં ઉતરતું જ નથી ને ના આ બધું ઓટોમેટિક ખાલે છે સૂરજ ઓટોમેટિક છે ચાંદ છે આ છે ત્યારે તો જિલ્લા ત્યારે તુર્ન ને બધું કઈ બહુ નહોતી ખબર એટલે એ વાત નહોતી પણ આમ જ સૂરજ ને બધું બધું ઓટોમેટિક ખાલે છે કઈ ખુદાની જરૂર નથી આમ સમજાવે હું સમજાવે જ્યારે એ લોકોથી ના છું ત્યારે કોઈ બોલ્યો એ કે જરાક છેટે ના ગામમાં એક શિયા આલિમ છે આપણે એને બોલાવે વખતે ઈ કઈક ચોખોટ આપી શકે તો શિયાલીમને બોલાવવામાં આવે છે હવે ટેમ આપવામાં આવે છે લઈ લ્યો હું મારા તરફથી કહું છું કે જુમાના દિવસે 10 વાગે તમે બધા પધારજો એ આલિમ પણ ત્યાં આવશે જુમાનો દિવસ થયો 10 થયા એ આલિમ દેખાના ના 10:30 થયા ના દેખાના 11 થાય છે એટલે ઓલા લોકો બોલ્યા કે આમાં શું વર છે હે આ તો જી જવાબ દેવા પહેલા આવ્યો જ નથી ને હા એમાં શું વર છે એટલે જી તો ચર્ચા થતી એટલે આવે છે એના જોડાયેલા બગલમાં છે અને બૂટ છે બગલમાં છે એટલે આવે છે માફ કરજો મોડું થઈ ગયું હા પણ શું શા માટે મોડું થઈ ગયું આટલા બધે વાત જોઈ છે રાજા વાત જોઈ છે તો કે છે ને જરાક પ્રોબ્લેમ થઈ ગયો હા શું પ્રોબ્લેમ થયો તો કે અહીંયા આવવા માટે એક નદી છે મને નદી પસાર કરવાની હોય પણ અહીંયા તો કઈ હતું નહીં પીરો કે કઈ નહોતું તો હું ઉભો તો એટલે મેં જોયું કે એક ઝાડ છે મોટું ઝાડ હતું એ ઝાડ પડે છે પછી કે ઝાડ પડી જાય છે ની દારખી બધી આમ અલગ થઈ જાય છે પછી બાજુમાં આવે છે હા પછી બાજુમાં આવે છે જરાક પીરોગ જેવો એનો થઈ જાય છે એટલે હું સમજી ગયો કે મને આમાં સવાર થવાનું છે એટલે હું એમાં બેસી ગયો અને એ મને સામે લાવ્યો એટલે મને મોડું થઈ ગયું એટલે ઓલા આલિમજી છે અને રાજા પોતે બોલ્યો તું કેને નાઈફ સમજે છે કે અમે તારી આ વાતને કબૂલ કરે
કે બસ આપોઆપ ઝાડ પહેર્યું ને પીરોગ જેવું થઈ ગયું ને તાર બાજુમાં આવ્યું ને પછી તને એમાં સવાર કર્યું ને કાંઠે લઈ ગયો. તું એમ સમજે છે કે અમે બધા અભણ છે, અમે કાંઈ નથી, અમે અગર વગરના છે? તો તમે જ નથી કેતા કે આ બધું એમને એમ ચાલે છે? સલ્લુ અલા મુહમ્મદ વા આલે મુહમ્મદ. એટલે એ લોકોને એનો જવાબ મળી ગયો, ના સે બોમ, બસ કાંઈ એમને એમ નથી ચાલતું, કેમ કે લોજિક નથી કબૂલ કરતું. હવે શું મળે? ક્રિટિકલ જોડા નીકળી કે ભાઈ બગલમાં જોરા રખાય છે, તું કેવો માણસ છે, તું આલિમ થઈને આમ કરે છે? તો કે ના માફ કરજો, તમને ખબર છે ને એટલે સુન્નતમાં ચાર મઝહબ છે, હંબલી, શાફીઈ, માલિકી ને હનફી. તો કે માફ કરજો, હું આ બગલમાં એટલે રાખ્યો છું કે રસૂલના જમાનામાં ઓલા જે હંબલી લોકો છે એ રસૂલના જોરા ચોરી ગયા હતા, તો એવું ના થાય અહીંયા કોઈ હંબલી હોય એટલે મારા જોરા ચોરી લે. એટલે હંબલીનો આલિમ ઉભો થયો, માફ કરજો, રસૂલના જમાનામાં હંબલી નહોતા, ભૂલ કર, ના 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 માફ કરજો, હંબલી ને વાલા માલિકી લોકો. તો માલિકીનો આલિમ ઉભો થયો કે રસૂલના જમાનામાં માલિકી નહોતા કઈ, આ તો બસ તો શાફેઈ હશે. તો પછી શાફેઈનો આલિમ ઉભો થયો કે રસૂલના જમાનામાં શાફેઈ નહોતો, બસ તો પછી એટલે હનફી હોય. તો વરી ઉભો થયો, ચારે ચાર ઉભા થઈને કીધું કે રસૂલના જમાનામાં અમે નહોતા. તો કે છે મને એ તો સમજાવો, જો રસૂલના જમાનામાં તમે નહોતા તો તમે આવ્યા ક્યાંથી? સલ્લુ અલા મુહમ્મદ વા આલે મુહમ્મદ. અને કે ગુજરાતીમાં એક પંથ ને દોકાજ એટલે ઇન્ટિયર દ્વે માંગ, એટલે શું કે એક ગામમાં તમને બે માંગ મળે. કેવી રીતના? ખુદાનો જવાબ દઈ દીધો અને મઝહબનો જવાબ દઈ દીધો કે તમે લઈ ભાઈ ગયા છો, કેમ કે તમે કહો છો ને ચારે ચાર મઝહબ જે છે આપણા છઠ્ઠામાં પછી એ લોકો શરૂ થયા છે. એ લોકો એમ સમજે છે કે એ લોકો ઓરિજિનલ છે, પણ એ લોકો પોતે કબૂલ કરે છે. તમને કહો છો એમાંથી બે આપણા છઠ્ઠામાં ને એલેફ છે ડિરેક્ટોમાં, અને બીજા બે છે, એક એલેફ નો એલેફ ને એક એલેફ એલેફ નો એલેફ છે. તો એ લોકો છઠ્ઠામાં ને મૂકીને એવા જાય છે, જે સૂર સાથે ઓરિજિન ને મૂકીને એ લોકો એમાં જાય છે, અને રસૂલના જમાનામાં એ લોકો ન થાય, એ લોકો પોતે ખુદ કબૂલ કરે છે. એટલે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ એટલે જુસ્ત પ્રોફિલ ઓરિજિનાલિટી એટલે બેતના મઝહબને રસૂલે ખુદા કહે છે. એસકે રસૂલના જમાનામાં શિયા મઝહબ હતો કે નહોતો? હતા એ લોકો. અને ખુદ રસૂલે ખુદા હદીસ બયાન કરે છે, યા અલી અંત વશિયાતુકા, અય અલી તમે ને તમારા શિયા, અલા મનાબેરા મિન નૂર, તમે મિંબર ઉપર હશો. કેવું મિંબર હશે? લાકડાનો નહીં પણ નૂરનું મિંબર હશે. મુબિયઝતન વજૂહુહુમ, એ લોકોના ચહેરા જે છે નૂરાની હશે, હાઉલી એટલે કે રસૂલના ઇર્દ ગિર્દ હશે. સલ્લુ અલા મુહમ્મદ વા આલે મુહમ્મદ. મને એમ કહેવામાં આવ્યું કે ઘરિયાળ આવી ગઈ છે, પણ તકલીફ એ છે કે ઘરિયાળ દેખાતી નથી, આ આડું આવી જાય છે. સલ્લુ અલા મુહમ્મદ વા આલે મુહમ્મદ. તો હું તમારા ચહેરા જોઈશ, જ્યારે મને લાગશે કે તમે થાકી ગયા છો તો હું હવે શું કહેવાય સમાપ્ત કરીશ. ના વ્યાધિ નહીં કરતા, મને એહસાસ છે કે લગભગ પોણી કલાક થઈ ગઈ છે. સલ્લુ અલા મુહમ્મદ વા આલે મુહમ્મદ. સેરેનિટી માટે, ઇતમિનાન માટે, ટ્રાન્કિલિટી માટે, સુકૂન માટે, સકીના માટે આ ગઈબતના જમાનામાં જરૂરી છે કે આપણે ખુદાનો અહેસાસ કરીએ, ખુદા સાથે જીવીએ. તમને કહો છો જ્યારે કંઈક કોઈને કંઈક કોન્વોકાશિયો આવે, કંઈક પણ હોય, ખુદા બધાને બચાવે આ બધી કોન્વોકાશિયોથી, એમાં બહુ ઘણા વ્યાધિમાં હોય, નીંદર ના આવે, પછી ફોન કરે છે કે નહીં કોઈ જેની લાગભગ હોય, ભાઈ આમ છે તો કે આ વ્યાધિ ના કર, હું જોઉં છું.
જોઈ સામેવાળો ભરોસા પાત્ર હોય ઘણા છે, આમ ખોટી આશા લે પણ ઘણા હોય કે પ્રેમા દિલથી રંધ્ર સર્વિસ કરે, અને બહુ સારી વસ્તુ છે. રંધ્ર સર્વિસ કરવું બહુ મોટી ઈબાદત છે. રંધ્ર સર્વિસ કરવું બહુ મોટી ઈબાદત છે. એકાદ ફેરે આ રંધ્ર સર્વિસની વાત આવી, એકાદ ફેરે કોઈ કારિકાચુરે કહ્યું કે લઈ લ્યો લૈલતુલ કદર છે. લૈલતુલ કદર છે, તમને કહો છો લૈલતુલ કદર માં બધા જાય અમાલ કરવા માટે છે કે નહીં? શા માટે? પછી આપણને યકીન છે કે આપણું ભવિષ્ય એના ઉપર આધાર રાખે છે. એટલે આપણે દીકોત ખુદાની મોહબ્બત વખતે પછી આવે, પણ મારું અંતરે પહેલે આવે કે મારું બધું સરખું થાય આ વિનિયરમાં, એટલે હું ઇન્ફો સરખી રીતના અમાલને કરું. પણ ઇન્શાલ્લાહ એ કંઈ ખરાબ નથી, પણ વધારે એનાથી એવું હોય કે ઇન્શાલ્લાહ આપણે ખુદા માટે આ ઈબાદત કરવાની છે. તો કે લૈલતુલ કદર બાદ આવ્યો મસ્જિદે અને ફોન આવ્યો કે ઓપિતાલે કોઈ બીમાર છે ને એને જરૂર છે, કાં તો કોઈ એને કંઈક એક્સિડન્ટ થયું છે ને ઓપિતાલે લઈ જવાનું છે. બહુ મહેનતથી આપણને એમ થાય કે હલો આ બધું મારું મૂકી અને હું ત્યાં જાઉં. અગર છે આ લોર્ક મોટામાં મોટી ઈબાદત આ લૈલતુલ કદર ના અમલ કરતા કોઈ મોમિન ની હાજત પૂરી કરવામાં છે. એના બારામાં હદીસે છે, મને લાગે છે હું ઇન્શાલ્લાહ આવતાઓમાં કંઈક બયાન કરીશ. બહુ 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 આપણી કે આપણી બોલીમાં કે બહુ મજાની હદીસ છે, ઇન્શાલ્લાહ યાદ રહેશે આપણે બયાન કરશું. પણ મોટી ફઝીલત છે કોઈની હાજતને પૂરી કરવી. પણ આપણે ઘણી ફેર એમ થાય કે આ બધું મારા અમાલ મૂકીને, મારા જ્યારે તે આશુરા મૂકીને હું ક્યાંથી પણ જાઉં, એટલે તો બીજા કોઈને ગોતી લ્યો ને. નહીં, આ મોટી ઈબાદત છે, મોટી ઈબાદત છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. આપણે આજે જે તમને એમ ના કીધું કે જે આજના શહીદ છે એના સાથે એક સુજે લગતું વરગતું છે, શું છે? સલામી છીએ, છે કે નહીં? ઇમામ હુસૈન અલી સલામના નાનપણના દોસ્ત હતા. હું ફક્ત એકાદ બે નાની વસ્તુ દોસ્તી બારામાં બયાન કરીને ઇન્શાલ્લાહ આપણે મસાહેબ તરફ આવશું. પણ ઓલું લાગભગની વાત રહી ગઈ, મને એમ થયું કે કંઈક અધૂરું રહી જાય છે લાગભગની વાત. તો આપણે ફોન કરે લાગભગ વાળો જે કોઈ આપણને કહે કે ભાઈ વ્યાધીનગર જો આપણે એનો ભરોસો હોય તો આપણે શું કરશું? એ તમને બહુ એક બોલ બોલશે, દોર ત્રાંકિલ મોફ્રેર, છે કે નહીં? ફક્ત તમારા મત કઈ બોલતું હોય પણ દોર ત્રાંકિલ, ભાઈ આ કોન્વોકેશન છે, આમાં તો કેદ ના બાયણા જોવાના છે, તું વ્યાધિ કર ના, તું મને દઈ દીધો છું, હું સ્વીવ્ર કરું છું. આપણને જો એના ઉપર ભરોસો હોય અને એના લાગવગ ઉપર આપણને યકીન હોય તો આપણે ત્રાંકિલ શું કે નહીં સુએ, શું ને આપણે બસ આપણને ત્રાંકિલ સુવાનું છે. આપણે શા માટે કાલની વ્યાધિ કરે છે? જે કાલની ગારંટી ખુદાએ આપણને દીધી છે કે રોજી આપવાવાળો હું છો, તું શું કોમ વ્યાધિ કરે છે? જ્યારે તું લાચાર હતો, આપણે ક્યારે લાચાર હતા? તું તાર માતાના પેટમાં હતો, અહીંયા પણ હું તારી રોજી તને પુગાવી રહ્યો છું. જ્યાં તું લાચાર હતો અહીંયા તારી રોજી તને પુગાવી રહ્યો, આજે હું તને ભૂલી જઈશ? પણ આપણે ઇન્સાન છે, ઓન દોરબાત રોંકીલ, હાય કાલનું કેમ થશે, કાલનું કેમ થશે, અને એની અંદરમાં આપણે સ્ટ્રેસ હોય, અંગવાસ હોય, અને સામે બીમાર પડી જતા હોય છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. વમન યતવક્કલ અલલ્લાહ ફહુવ હસબુ, જે ખુદા ઉપર આધાર રાખશે ખુદા એના માટે કાફી છે. Il est suffisant. Dieu, il est suffisant pour celui qui se fie à lui. Si on se fie à Dieu, il est suffisant. અને હું તમને આમ જ આંતર પરંતેજ આપણે આ બધું કામ કરતા હોય તબલીગનું, ઘણી ફેરે તંગી આવી જાય. તમને કહો છે ને બહુ ઝાઝા ખર્ચા હોય, ફિક્સ ખર્ચા હોય, પછી એટલી આવક ના હોય, ઘણી ફેરે આપણે વ્યાધિમાં હોય પણ આપણે કાં મુસલ્લામાં જાય કાં દુઆ કરે, ઘણી ફેરે બસી તમે સિજદામાંથી ઊભા થાવ તમને ફોન આવે,
અને તમારો પ્રોબ્લેમ રિઝોલ્વ થઈ જાય. ખુદા મોટો છે, ખુદા ઉપર આપણે આધાર રાખીએ એ કાફી છે બધા માટે. સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આપણે દોસ્તી બારામાં કુરાન એક આયત છે, લખિલ્લાહુ યૌમઇઝિન બઅદુહુમ લિબઅદિન અદુ ઇલ્લા અલમુત્તકીન. દોસ્ત લોકો એકબીજાના દુશ્મન હશે કયામતના દિવસે. હા, દોસ્તાર બધા એકબીજાના દુશ્મન થઈ જશે કયામતના દિવસે. ઇલ્લા અલમુત્તકીન, સિવાય પરેઝગાર લોકો. સૌફ લે પ્યુ, એનો અર્થ શું થયો? એનો અર્થ એમ થયો કે જો દોસ્તી પુર લા વન કોઝ પુર જ્યો ના હોય તો એ દોસ્તી જે છે એ કયામતના દિવસે દુશ્મની થઈ જશે. અને આપણે જોયું છે, અમારા તો શું નાના ભાઈ લોકો માટે અને નાની બેન લોકો માટે, કે હંમેશા અમે જોયું છે કે ઘણી ફેરે એક માણસ, છોકરો કે કોઈ હોય જવાન, માશાલ્લાહ સીધા રસ્તામાં હોય, ઓછતા નો એ આડે રસ્તે ચડી જાય. વલા યાદ બિલ્લા દ્રોગમાં ને યાને ત્યાં કેમ શું થયું, કેમ આમ થઈ ગયું? તપાસ કરતા કરતા ખબર કે દોસ્તાર લોકો આખી બરબાદી નું મૂળ જે છે એ દોસ્તી છે. એટલે માવતરો માટે જરૂરી છે કે મારી ઔલાદ કેના સાથે દોસ્તી કરે છે જરાક આપણે જોઈ. અને ઘણી ફેરે રજા માંગે કે દોસ્ત પાસે સુવા જવું છે. શું કે એને ઓલું પીજામાં પાર્ટી ને ખબર નથી શું પાર્ટી ને બધા. આપણે એમ કે આ તો દોસ્તાર છે શું, પણ એમાં જઈને જાતે જાતની આદત ખરાબ આદત શીખે. એટલે આ બહુ આપણને ચેતીને રહેવાનું છે. આમ દોસ્તી હોય કે સ્કૂલની દોસ્તી હોય, બહુ સખત અને બહુ ગ્રાફ છે કે દોસ્તી થકી ઇન્સાનની બરબાદી છે. આપણે મેં મોટામાં ઘણી ફેરે દેખાતું હોય છે કે દોસ્તી થકી સાવ આડે રસ્તે આવેલા જતા હોય છે કયામતના દિવસે દોસ્ત લોકો. લેઝામી એકબીજાના દુશ્મન થઈ જશે. ફૂકો પછકો કે છેલ્લા આખી મારી બરબાદી આના થકી છે. અલખિલ્લાહુ યૌમઇઝિન બઅદુહુમ લિબઅદિન અદુ. હું અહીંયા ઉપર કરું છું, અહીંયા કોઈ નીચે નથી. સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. લોકેશન બલીસ પર આવવામાં આપણે ઈશારા કરતા હોય ઘણી ફેરે આમ ઈશારા થઈ છે કોઈને, એમ થાય કે આજો અહીંયા ચિંદો છે એટલે કંઈક, તો આપણે ઘણી ફેરે બહુ ધ્યાન રાખવાની હોય છે. તો આ દોસ્તી છે કે કયામતના દિવસે દોસ્ત લોકો એકબીજાના દુશ્મન થઈ જશે. કેમ કે છે કે મારી બરબાદી અમારા દોસ્ત થકી છે. ઇલ્લલ મુત્તકીન સોફ, એમ નથી કે બધા દોસ્ત ખરાબ હોય. એવા દોસ્ત કે જે, એવું પણ અમે જોયું છે કે જે કોઈ સીધા રસ્તામાં ના હોય આવી ગયો હોય, કેમ માશાલ્લા તૌફીક મળી એને, તો કે ના એનો દોસ્ત એને ખેંચીને મસ્જિદે લઈ આવ્યો છે, ઇમામવારે લઈ આવ્યો છે, મજલિસમાં લઈ આવ્યો, સારા કામમાં લઈ આવ્યો છે. સલવાલા મુહમ્મદ વાલે મુહમ્મદ. આઠમા ઇમામ ઇમામ અલી ઇબ્ન મુસા રઝા અલયહી સલામ. ઇરશાદ ફરમાવે છે, કોઈ છે તમારામાંથી જેને જન્નતમાં ઘર ખપતું હોય, મકાન ખપતું હોય? આપણે રિઝર્વે કરી શકીએ છે. કોઈને મકાન ખપે રિઝર્વે કરી શકે છે. મોલા આપણા આઠમા ઇમામ અલયહી સલામ હદીસમાં ઇરશાદ ફરમાવે છે, من استفاد اخا في الله, من استفاد اخا في الله استفاد بيتا في الجنه. જે અલ્લાહ માટે અલ્લાહની મોહબ્બતમાં કોઈ સાથે ભાઈચારો કરે, ખુદાવંદ કરીમ જન્નતમાં એને એક ઘર આપશે. ખુદા માટે દોસ્તી, ખુદાની રાહમાં દોસ્તી, એટલે પુરલા બોન કોઝ આપણે એમ કહી શકીએ છે. જે પુરલા બોન કોઝ દોસ્તી કરશે તો એ દોસ્તી જે છે એના બદલીમાં કે એના અજારમાં કે એના ફાયદામાં એને, એટલે જો એક દોસ્ત હોય તો એક ઘર, એવા જાજા દોસ્ત જો હોય તો માશાલ્લાહ બહુ જાજા મકાન અને ઘર આપણે ત્યાં નસીબ થશે. કરબલાના દોસ્ત જનાબે હબીબ ઇબ્ને મઝાહિર, નાનપણના દોસ્ત હતા ઇમામે હુસેન અલૈહિ સલામના. શું પોતે અસહાબે રસૂલમાંથી છે કે નથી
જે આપણી ગુજરાતી કિતાબો છે હાજી નાજી ને બધી, એમાં તો ક્લિયર ને જ છે કે પોતે રસૂલના જમાનામાં હતા અને એની ઉંમર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરતાં મોટી હતી. લગભગ આપણે એમ કહી શકીએ 75 વર્ષના હતા એ શહીદ થયા ત્યારે. અમુક તો 90ની વાત કરે છે. તો એ રસૂલના જમાનામાં હતા. તમને યાદ હશે કે કંઈક એમ્પિતા શું હતો અને એ મદીનામાં હતા. અમુક કહે છે કે ના, પોતે રસૂલના સાબમાં નથી, પણ એ તો ચોક્કસ છે કે મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ એના સાથીઓમાંથી હતા અને બહુ મુખલીસ અસહાબોમાંથી હતા. જે ઇમામ અલી અલૈહિસ્સલામની જેટલી જંગ હતી, સિફિન ને નહેરવાન ને એની મોર જમલ ને સિફિન ને નહેરવાન એ બધામાં પોતે હતા. અને એવા ખાસ અસહાબમાંથી હતા કે એને જે છુપુ ઇલમ છે ને, એટલે ગૈબી ઇલમ, એને એ પણ ઇમામ અલી અલૈહિસ્સલામ શીખવાડે છે. એટલે લોકો ગૈબ શું થવાનું છે ને બધું એ લોકો પાસે ઇલમ હતું. અને પોતે એક વસ્તુ છે, વખતે આપણે બહુ અવારનવાર નહીં સાંભળતા હોય, એને કે અરબીમાં શોર તો તેલ ખમીસ, એટલે પોલીસ, ખમીસ એટલે જ્યોતિ, જ્યોતિન પોલીસ. એટલે શું છે, જ્યારે મોલા એ કાયનાત જ્યારે કુફામાં એની ગુફામાં બનાવે છે ત્યારે એક પોલીસ પોતે ક્રે કરે છે. એ પોલીસનું કામ શું છે, બ્રહ્મા પોલીસ, એટલે એ પોલીસનું કામ શું છે, પોલીસનું કામ અમર બિલ મારૂફ કરે, નહી અનિલ મુનકર કરે. જરૂરી છે એક કોમમાં એક જમાતમાં એવા ખપે, એમ નહીં કે લાકડી લઈને ઊભા હોય, પણ એ લોકોનું કામ હોય અમર બિલ મારૂફ કરો, બધાને શિખામણ આપે, બધાને અંકુરાશ કરે, આ બધું આ જરૂરી છે. તો પોતે શોર તો તેલ ખમીસ એટલે કે પોલીસ જ્યોજીનના પોતે એક મેમ્બર હતા. જનાબે હબીબ ઇબ્ને મભાઈ રહેતા હતા કુફા, અને મુઆવિયા જહન્નમ વાસિલ થાય છે ત્યારે જે લોકો કાગર લખે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એમાંથી પોતે પણ હતા અને બૈયત પણ લીએ છે, પોતે બૈયત પણ લીએ છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની, જ્યારે જનાબે મુસ્લિમ ઇબ્ને અકીલ ત્યાં હતા. પણ પલટો ફરી જાય છે, જ્યારે પલટો ફરી જાય છે ત્યારે બે વર્ષો તમને મળશે. એક ઈને જનાબ મુસ્લિમ ઇબ્ને ઔસજા, તમને બે વર્ષો મળશે. એક વર્ષો એ છે કે સરકારી લોકોને કેદ કરે છે, બીજો વર્ષો એ છે કે ના, એ લોકોની કોમ, એ લોકોની કોમે જોયું કે આ બધું પલટો ફરી ગયો છે, માણસો બધે ફરી ગયા છે, અમારા આ જી હસ્તી છે પર્સન ને પર્સનાલિટી ને એને કઈ ના થાય, તો એ લોકો જ એને પકડી અને સતારી દીધા પરફોર્સ એમ. એટલે બે માંથી જે આપણે લઈએ. જનાબે હબીબ ઇબ્ને મઝાહિર જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કરબલા પહોંચે છે બીજી મુહર્રમના, ત્યારે એના પછી પોતે પત્ર લખે છે જનાબે હબીબને, કાગળ લખે છે. કાગળની અંદરમાં પોતે મિન હુસૈન ઇબ્ને અલી ઇલા રજુલ ફકીહ, હુસૈન ઇબ્ને અલી તરફથી મુજ્તહિદ મર્દ, એટલે મુજ્તહિદનો દરજ્જો લખબ આપ્યા છે ઇમામ હુસૈન કેને, જનાબે હબીબ ઇબ્ને મઝાહિરને. એ કાસિદને ફેક્ટરને એ કાગળ દઈ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ પત્ર મોકલાવે છે કુફા. જ્યારે ત્યાં કુફા પહોંચે છે, દરવાજો ખખડાવે છે, કોણ છે, તો કે હું ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો અંવોઈએ છું, કાસિદ છું. પાયણું ખોલે છે અને હું પત્ર લઈને આવ્યો છું. જનાબે હબીબને ખબર પડી ગઈ હતી કે કંઈક હિલચાલ થઈ રહી છે, યઝીદી ફોજ તૈયાર થઈ રહી છે એને ખબર હતી. શા માટે પોતે તરત ના ગયા, હું એક ચીજ તમને જરૂર કહીશ, ખાસ કરીને જૈન લોકોને, કે એ ટાઈમમાં જે છે કન્ફ્યુઝિયો બહુ હતો. હું સર્વે પા કેસ કિસે પાસે, કાંઈ આજને જેમ નથી કે વોટ્સઅપમાં કે આમ બધીને ખબર પડી જાય ફોનથી કે આમ થઈ રહ્યું છે, હજી એમાં કંઈ હજી આમ જ થયું એટલે આપણે બધાને ખબર પડી, એમ નહોતું. જનાબે હબીબને બીજા લોકો નહોતી ખબર કે ક્યાં, એ લોકોને તો એમ હતું કે ઇમામ હુસૈન આવે છે કુફા, કરબલા ગિરફ્તાર થઈ ગયા, નહોતી ખબર એ લોકોને. એ તો જે વિચાર કરતા હતા કે કેમ છે ને વાત જોતા હતા, એ અરસામાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નકાસીદ આવે છે કાગળ લઈને, દરવાજો ખોલે છે, એને જોઈને ઇમામ હુસૈન બહુ રોય છે અને પત્ર ને કાગળ ને
ચુમે છે, આંખમાં રાખે છે. એટલે ઘરવાળી એમાંથી પૂછે છે, કોણ છે? તો કે હુસૈન અલી સલામ ના આવ્યા છે અને પત્ર લઈને આવ્યો છે. આ પત્રમાં શું છે? તો કે મૌલા મને બોલાવે છે, મૌલા મને બોલાવે છે. તો શું વિચાર છે? આપણે જે અવારનવાર સાંભળીએ છીએ એ છે કે ભાઈ કે ના તું ના જાને બધું આપણું મામલો નથી, ના આમાં એમ નથી. આ વર્ષોમાં એ છે કે ભાઈ કે છે કે શું વિચાર છે? તો કે ના હું જઈ રહ્યો છું. આ ખુદા તને જજાય ખેર આપે, જા. રસૂલના નવાસાને આવી રીતના આપણે છોડી ના શકીએ. બસ હું મારી મા બહેનોને એક ચીજ જરૂર કહીશ, ઘણી ફેર એવા સારા કામ હોય છે એમાં ઉત્તેજન આપવું બહુ જરૂરી છે. ઉત્તેજન આપવું, આપણે ત્યાં હોય કે હલો તમે કમિટીમાં આવો, તમે પ્રમુખ થાઓ, એટલે વધારે ભાગે શું હોય માણસોનો એક્સક્યુઝ કે ના અમારી બૈરાઓ નથી માનતી, કા મદામ નથી માનતી, કા મમા નથી માનતી, કે કાંક એવી રીતના, કે પપ્પા નથી માનતા. નહીં, સારા કામમાં ઉત્તેજન આપવું જોઈએ. આ બાઈ ઉત્તેજન આપે છે જનાબે હબીબને કે જાઓ, ખુદા તમને જજાય ખેર આપે અને તમે ઇમામ હુસૈન અલૈહિ સલામની નુસરતમાં જાઓ. ખબર હતી કે શહાદતની વાત છે અને તમે શહીદ થાઓ, અહીંયા સુધી વાત થઈ છે. જનાબે હબીબ એના જે ગુલામ છે એને કહે છે કે વખત ખરાબ છે, તું મોરતા ગામની બહાર તમારી વાત જો, ગામની બહાર તમારી વાત જો અને ઇન્શાલ્લા હું ત્યાં આવું છું. સતાઈ સતાઈને જનાબે હબીબ ત્યાં જવાની કોશિશ કરે છે, પણ ઓલા ગુલામને જે છે એમ અહેસાસ થયો કે બહુ વાર લાગી ગઈ. એ વ્યાધિમાં મૂકાના કે જનાબે હબીબ શું ડિસિઝન બદલાવી નાખ્યા છે, શું હશે? તો એ ઘોડાને, ઘોડા સાથે વાત કરે છે ગુલામ કે ઘોડા, કેમ કે એને ખબર હતી કે ઇમામ હુસૈનની નુસરત માટે જવાનું છે. તો કે ઘોડા જો આપ મારા આકા કે હબીબ જો ના આવે તો તું વ્યાધિ ના કર, હું પોતે સવાર થઈને આપણે જાશું કરબલા ઇમામની મદદ માટે. આ જનાબે હબીબ સાંભળી જાય છે, આંખમાં આંસુ આવી જાય છે અને કહે છે કે શું એવી હાલત થઈ ગઈ છે ઇમામ હુસૈન અલૈહિ સલામની કે આજે ગુલામ લોકો પણ તમન્ના કરે છે કે ઇબને ઝહરાની મદદ માટે જાય. મોમિનિન, આપણે ઇમામ હુસૈન અલૈહિ સલામ કરબલા છે, ઇમામ હુસૈન અલૈહિ સલામ બીજી મોહરમને કરબલા આવી ગયા છે અને જનાબે હબીબ આવી રહ્યા છે. જનાબે હબીબ આવી રહ્યા છે, આપણે કરબલા તરફ જઈ સાથમાં મળીને અને ઇમામને સલામ કરતા કરતા આપણે કરબલા તરફ જઈ. સલ્લલ્લાહુ અલયકા યા મૌલાય અબા અબ્દિલ્લાહિલ હુસૈન, અસ્સલામુ અલલ હુસૈન વ અલા અલી ઇબ્નિલ હુસૈન વ અલા ઔલાદિલ હુસૈન વ અલા અસહાબિલ હુસૈન. સાતમા મરીને Ya Hussain, Ya Hussain, Ya Hussain, Ya Hussain, Ya Hussain, Ya Hussain, Ya Hussain. એક મંજર હું ચાહું છું કે તમે એ તરફ તમે ઇમાજીને કરો. તમને ખબર છે બીજી મોહરમથી લઈ જનાબે હબીબ છઠ્ઠી મોહરમને પહોંચે છે કરબલા, બીજી મોહરમથી લઈ અને છઠ્ઠી મોહરમ સુધી શું બનાવ બન્યો હતો એ હું જરાક હું ચાહું છું કે તમે ઇમાજીને કરો, આપણે બધા અહેસાસ કરીએ. તમને ખબર છે શું થઈ રહ્યું હતું? હજારો ને હજારો ઝાલિમોના સિપાહી લોકો આવી રહ્યા હતા કરબલા. જ્યારે પણ કોઈ આવે એટલે એ લોકો એવી રીતના ધમાકો કરતા હતા, અવાજ કરતા હતા કે આખી જે કરબલાની જમીન છે ને ધ્રુજતી હતી.
એટલે જનાબે જઈને પૂછતા હતા, ફિઝા માં ફિઝા કોણ આવી રહ્યું છે? ત્યારે કહેવામાં આવતું હતું કે ફોજે યઝીદ આવી રહી છે. અસાધારણ એ લોકો એવી રીતના જાણી જોઈને આવાજ કરતા હતા, જેથી બચાવો અને બહેરાઓ છે એ લોકો ટેરરિઝ થઈ જાય, એ લોકોને વધારે ડર થાય. જનાબે જૈનબને બહુ દુઃખ થતું હતું, અરે બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, જેટલા બધા આવે છે એ બધા દુશ્મન આવી રહ્યા છે. જનાબે જૈનબ જનાબે ફિઝાને કહે છે, ફિઝા અરે મારા ભાઈ હુસેનમાં છે કોઈ નથી. જ્યારે છઠ્ઠી મોહરમ આવે છે ત્યારે તકબીરનો અવાજ બુલંદ થાય છે, અલ્લાહુ અકબર. અરે જનાબે જૈનબ અરે ફિઝાને કહે છે, ફિઝા અરે શું થયું? તો કે આ એવો મોકો છે કે જનાબે હબીબ આવી રહ્યા છે. અરે એની ખુશીમાં અરે તકબીરના નારા બુલંદ થાય છે. અસાધારો અરે જનાબે જૈનબના દિલમાં જરા કંઈક આશ્વાસન આવે છે, અરે જનાબે હબીબ આવે છે, અરે એકબીજાને સલામ કરે છે. જનાબે જૈનબ અરે ઉમે ફિઝાને કહે છે, એ ફિઝા અરે હબીબને બોલાવો, જનાબે હબીબ આવે છે. જનાબે જૈનબ ખૈમામાં છે, અરે જનાબે હબીબ ખૈમાના બહાર છે. ત્યારે કહે છે શાહજાદી ફરમાવો, ત્યારે કહે છે, એ હબીબ, એ મારા ભાઈના નાનપણના દોસ્તાર, અરે ખુદા તમને જજાય ખેર અદા કરે. એ હબીબ અરે જૈનબના સલામ સ્વીકારો. અસાધારો અરે જનાબે હબીબ જમીને કરબલામાં બેસી જાય છે, અરે કરબલાની ધૂળને લઈ અને એના સરમાં રાખીને અરે પોકે પોક રોય છે. અરે હાય અરે ખાનદાને રિસાલત ઉપર અરે કેવો વખત આવી ગયો છે. અરે શહેજાદી અરે ગુલામને સલામ કરે છે. અસાધારો અરે તે જનાબે હબીબ છે કે જ્યારે 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 આશુરાની રાત થાય છે અને જ્યારે ઇમામ હુસેન અલૈહિસલામ નીકળી રહ્યા હતા હિલાલ ઇબ્ને નાફે સાથે છે, એક એવો વખત આવે છે કે હિલાલ ઇબ્ને નાફ જનાબે ઇમામ હુસેન અલૈહિસલામ અરે જનાબે જૈનબના ખૈમામાં દાખલ થાય છે. ખૈમાના બારે જનાબે હિલાલ ધ્યાન રાખે છે ઇમામ હુસેનની કે કોઈ દુશ્મન આવીને હુમલો ન કરે. જનાબે જૈનબ ઇમામ હુસેન અજમાવી લીધા છો, એવું ન થાય કે કાલ એ લોકો આપણને છોડી દે. અત્યારે અરે જનાબે હિલાલ આ સાંભળે છે, દોડતા દોડતા બીજા અસાબો પાસે જાય છે, હબીબ પાસે જાય છે, હાથ જોડીને કહે છે, એ હબીબ અરે ગજબ થઈ ગયો છે. કે શું થઈ ગયું? તો કે જનાબે જૈનબ અરે આપણા બારામાં પૂછે છે કે આપણે શું ઇમામ હુસેનને મૂકી તો નહીં દે ને. અરે જનાબે હબીબ બીજા અસાબોને લઈ અને ખૈમા એ જનાબે જૈનબ સુધી પહોંચે છે. જનાબે હબીબ એક બોલ કહે છે કે ચાલો આપણે જનાબે જૈનબના દિલને સુકૂન અપાવીએ. અરે જનાબે હબીબ આવે છે, બીજા પણ સાથીઓ છે અને તલવાર કાઢીને કહે છે, શહેજાદી અરે અગર તમે હુકમ કરો તો મેં હમણાં જ શહીદ થઈ જાય. ત્યારે પાછા જનાબે જૈનબ કહે છે કે ખુદા તમને જજાય ખેર અદા કરે. અરે આશુરનો દિવસ આવે છે, અરે જ્યારે નમાઝનો સમય થાય છે, જ્યારે ઇમામ હુસેન અલૈહિસલામ અરે મોહલત માંગે છે નમાઝ અદા કરવા માટે, ત્યારે ઝાલિમો પાસે એક વાત આવે છે. અરે એ લોકો કહે છે કે તમે ઇમામ હુસેનને કહી દો નમાઝ પડવાની જરૂર નથી, અમે તમારી નમાઝ નહીં કબૂલ થાય. અસ્તાગફિરુલ્લાહ. અરે ઇબ્ને રસૂલની નમાઝ, તે ઇબ્ને રસૂલ કે જે એ તમને નમાઝ શીખાડેલ છે, અરે એની નમાઝ કબૂલ ન થાય. અરે જનાબે હબીબ આ બોલ સાંભળે છે, જનાબે હબીબને જલાલ આવી જાય છે. અરે ઇમામ હુસેન અલૈહિસલામ પાસે આવીને કહે છે, મૌલા મૌલા તમે મને ઇજાઝત આપો, અરે હું જઈ રહ્યો છું આ લોકોની સામે લડવા માટે, કેમ કે લોકોએ તમારું અપમાન કર્યું છે.
હબીબથી તે સહન નહીં થાય કે તેઓ તમારું અપમાન કરે અને મારી નમાઝ હું રસૂલે ખુદા સાથે પડીશ. ઇમામ હુસૈન રજા આપે છે, અઝાદારો અરે જનાબે હબીબ આગળ વધે છે, તેની ઉંમર મોટી હતી તે છતાં પોતે ઘણા ઝાલિમોને જહન્નમ વાસીર કરે છે. એક એવો વખત આવે છે કે જનાબે હબીબ ને અરે એક વાર લાગે છે, જ્યારે તેને તે વાર લાગે છે નેઝાનો, અરે તે જમીન ઉપર પડી જાય છે, અરે પોતેની તાકાતને સમેટી અને ઊભા થવા માંગે છે. અરે તેવામાં અરે એક ઝાલિમ આવી અરે હબીબના માથામાં અરે તલવાર મારે છે. યા સહરા વાહ સૈના, તમને ખબર છે ને જે પ્રમાણે અબ્બાસના સરમાં અરે તે ઝાલિમ ગુર્જ મારે છે, અરે એ પ્રમાણે હાય અરે હબીબના સરમાં અરે તે તલવાર વાગે છે. અઝાદારો હબીબ જમીને કરબલા ઉપર પડે છે, મૌલા હુસૈન આખરી સલામ કરે છે, અસલામુ અલૈકા યા અબ્દુલ્લાહ હુસૈન, એ મારા નાનપણના દોસ્તાર અરે તમને છેલ્લા સલામ. અઝાદારો અરે ઇમામ હુસૈન અલી સલામ આગળ વધે છે, અરે તમને કહો છે શું ગઝબ થઈ ગયો. અમુક એવા શહીદો છે કે જે શહીદોનું સર તરત કાપવામાં આવે છે, તેઓમાંથી એક જનાબે હબીબ છે. અઝાદારો વાહ હુસૈના વાહ હુસૈના, અરે ઇમામ હુસૈન જ્યારે પૂગે છે ત્યારે એના દોસ્તની લાશ તો પોતે જોઈ છે પણ એમાં સર નથી. અઝાદારો અરે એનું સર તમને કહો છે શું કર્યું લોકોએ, અરે તે ઝાલિમ હબીબના સરને એના ઘોરામાં બાંધી લટકાવી અને પૂરા મેદાનમાં અરે લઈ જઈ રહ્યો છે. એક બીજું પણ સર છે અને તે છે સર મારા ને તમારા મૌલા ઇમામ હુસૈન અલૈહિ સલામનું, જ્યારે ઇમામની શહાદત થાય છે અને તે જ વેરા અરે ઇમામ હુસૈન અલૈહિ સલામના અરે સરને અરે કાટવામાં આવે છે, અરે જમીન હિલવા માંગે છે, અરે આંધી ચાલે છે, અંધારું થઈ જાય છે. ચોથા ઇમામ અલૈહિ સલામ ફૂફી ઝૈનબને કહે છે, ફૂફી ઝૈનબ શું થઈ રહ્યું છે, અરે ખૈમાનો પડદો તો જરા ખટાવો. જ્યારે અરે ખૈમાના પડદાને અરે હટાવવામાં આવે છે, આપણા ચોથા ઇમામ શું જોઈ છે, અરે ઇમામ હુસૈનનું સર અરે નેઝા ઉપર છે. ત્યારે કહે છે અસલામ અલૈકા ઝાલિમીન વસે આલમુલ્લઝીના ઝલમુ આલમ.